અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અમારી ટીમના એએસઆઈ અને તેમની સાથેના પીએસઆઈઓની ટીમે એક આરોપી જેનું નામ છે હિતેશ ફૂટરમલ જૈન, કે જે શાહીબાગ અમદાવાદનો રહેવાસી છે, તેની પાસેથી અત્યારે ટોટલ 41 ગુનાની કબૂલાત છે. 31 વાહનો એની પાસેથી, જે એક્ટિવા જ ચોર છે સ્પેશિયલ, તો એક્ટિવા એની પાસેથી કબજે કરવામાં આવેલા છે. આ તમામ એક્ટિવા તે જાહેર જગ્યાઓ જે છે અમદાવાદ શહેરની છે, સાથે સાથે આપણા એડજોઇનિંગ ગાંધીનગર શહેર અને ગાંધીનગર જિલ્લાના જે તાલુકા પ્લેસીસ છે ત્યાંથી પણ એને એક્ટિવા ચોરેલા છે. આરોપીએ બાગ બગીચા હોય, બસ સ્ટેન્ડ્સ હોય કે જાહેર જે જગ્યાઓ છે ત્યાંથી પોતાના મોજશોખ માટે અથવા તો પોતાની જે જીવન જરૂરિયાતની જે એની રોજિંદી વસ્તુઓ છે એને પૂરી કરવા માટે થઈ અને આવા એક્ટિવા ચોરતો હતો. તે એક્ટિવા જે ચોરે પછી ત્યાં જેનું પેટ્રોલ પૂરું થઈ જાય ત્યાં મૂકી દેતો હતો, અથવા તો કેટલાક એક્ટિવાઓ જે છે એને ભેગા કરી આ જે છે એ બધો મુદ્દામાલ અને પિરાણા કચરાના ઢગલાની બાજુમાં જે ખુલ્લી જગ્યા છે ત્યાં મૂકેલા હતા. તેમાંથી થોડી ઘણી બેટરીઓ નીકાળી અને કોઈને આપી અથવા વેચી મારી અને તે જે કંઈ પૈસા મળે તે પોતાના મોત શોખ અથવા તો એના જીવન જરૂરિયાતની ચીજવસ્તુ પૂરી કરવા માટે લગાવતો હતો. આરોપીનો ગુનાહિત ઇતિહાસ જોતાં તેને અત્યાર સુધી 100થી વધુ ગુનાઓમાં ભૂતકાળમાં પકડાઈ ચૂક્યો છે. અત્યારે પણ આરોપી પાસેથી 71 જેટલી એક્ટિવા ચોરીની કબૂલાત અને મુદ્દામાલ જે છે આપણને મળી આવ્યો છે. હજુ વધુ પૂછપરછ ચાલુમાં છે. આ આરોપીની સ્પેશિયાલિટી એ છે કે તે ફક્ત અને ફક્ત એક્ટિવા જ ચોરે છે. તે એક્ટિવા ટુ વ્હીલર સિવાય બીજું કોઈ વ્હીકલ ચોરતો નથી. પાટણ જિલ્લામાં પણ આરોપી પકડાયો છે અને અમદાવાદ શહેરના લગભગ તમામ પોલીસ સ્ટેશનોમાં આરોપી જે છે એ પકડાયો છે અને એના વિરુદ્ધમાં ગુનાઓ પણ અત્યારે પણ દાખલ થયેલા છે. આવા ટોટલ 41થી વધુ ગુનાઓની અંદર ગુના દાખલ છે. એમાંનો મુદ્દામાલ પણ આપણી પાસે અત્યારે અવેલેબલ છે. આરોપી જે છે એનો ગુનાહિત ઇતિહાસ જોતા એ અલગ અલગ જિલ્લાઓમાં ચોરી કરવાની ટેવ વાળો છે. આરોપી જે છે એ કરોડપતિ આરોપી છે. આરોપી પાસે અમદાવાદ શહેરની અંદર 2 ફ્લેટ આવેલા છે. તે પૈકી 1 ફ્લેટ જે છે એની કિંમત 1,20,00,000 રૂપિયા જેટલી સમથિંગ થવા પામે છે અને બીજો જે ફ્લેટ છે એની પણ આશરે 80,00,000 રૂપિયાની કિંમત એને અમને જણાવેલ છે. તો તે પૈકી 1 ફ્લેટ જે છે એ પોતે એને ભાડે આપેલો છે અને એમાંથી જે ભાડું આવે છે તેમજ તેના મધર સાથે, એના ફાધર જે છે હયાત નથી, તેના મધર સાથે એ રહે છે અને એના ફેમિલી ડિસ્પ્યુટ છે એની અંગત બાબત છે જેના કારણે તેના મધર સાથે રહી અને આવી રીતે ચોરીઓ કરવાના રવાડે ચડી ગયેલ છે. જે અમારી પાસે ઓફિશિયલી જે ડેટા અત્યારે અવેલેબલ છે એ ગુજગુપમાં ચેક કરાવતા, તો 2015 વર્ષથી આ આરોપી જે છે ફક્ત એક્ટિવા ચોરીમાં અત્યાર સુધી ઇવન 9મા મહિનામાં જ 2023 તે પાટણ જિલ્લાની જેલ ખાતેથી બહાર આવેલો છે અને બહાર આવ્યા પછીથી 9મા મહિનાની 20 તારીખથી ચાલુ કરી અને અત્યારે આજે જાન્યુઆરી 2024 શરૂઆતના સુધીમાં જ એને આટલી બધી એક્ટિવા જે છે આશરે 70થી 100 જેટલી એક્ટિવાઓ ચોરી અને અલગ અલગ જગ્યાએ મૂકી રાખી અને ચોરી કરેલાનો અંદાજ છે. એ ખાસ કરીને જે જાહેર જગ્યાઓ છે, બગીચાઓ છે, બસ સ્ટેન્ડ્સ છે, રેલવે સ્ટેશન્સ છે, તો એવા જે લોકોને જે જાહેર અથવા તો કોઈ મોલ્સ હોય તો ત્યાં એ જગ્યા પર એ ડુપ્લિકેટ ચાવીથી એ એક્ટિવા જે જૂના જેવું લાગતું હોય અને અથવા તો એની જે કીઝ જે હોય એ ઘસાઈ ગઈ હોય અંદરના, તો જેને લગાવવાથી એક્ટિવા એ ચાલુ થઈ જાય અને એને અગાઉ પણ આપણે જણાવ્યા મુજબ ટોટલ ઓલ ઓવર 100 ઉપરના ગુનો વાંચેલા હોય એની માસ્ટરી છે, તો એ રીતે આ સવારના મોર્નિંગ સમયમાં અને સાંજના સમયમાં મેક્સિમમ આ જે ચોરીઓ છે એ ચોરીઓ કરતો હતો. વિધિન એ જે અત્યાર સુધી અમને જે જાણકારી છે તેના મુજબ એ 2 થી 3 મિનિટની અંદર ડુપ્લિકેટ કીથી ચા એક્ટિવામાં ચોરી અને તે ત્યાંથી નીકળી જતો હતો. અમારી તપાસમાં પણ આ વ્યક્તિ જે છે એને એકલો જ ચોરી કરી હોવાની કબૂલાત પણ છે અને અમારા ઇન્વેસ્ટિગેશનમાં પણ આ હિતેશ ફૂટરમલ જૈન એકલો જ હોવાની અત્યાર સુધીના અમને પુરાવા મળેલા છે. ભૂતકાળ પણ એનો જોઈએ તો એમ ભૂતકાળમાં પણ જ્યારે જ્યારે એની વિરુદ્ધમાં ગુનાઓ દાખલ થયા છે ત્યારે પણ એની સાથે લગભગ બીજો કોઈ ચોર હોવાની શક્યતાઓ ઓછી છે. એટલે આ એક જ વ્યક્તિ એકલો પોતાની રીતે જઈ અને કોઈ પુરાવા ન છૂટે તેવી રીતે આ ચોરી કરતો હતો. આરોપી
નાનપણથી જ બાય બોર્ન અમદાવાદનું છે, અમદાવાદમાં જ નાનો મોટો થયો છે, એટલે એને અમદાવાદના દરેક પોલીસ સ્ટેશનમાં એની અગેન્સ્ટમાં મોટા ભાગે ગુનો રજીસ્ટર થયેલો છે. આપણે જે પકડ્યા છે અને જે અત્યાર સુધીના ગુનાઓ ખુલેલા છે તેમાં પણ અમદાવાદના લગભગ